પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વરાછા વિસ્તારના ગીતાંજલિ પોઈન્ટ પર સેફટી બેલ્ટ અને બાઇક પર સલામતી માટે સળિયાનું વિનામૂલ્યે વિતરણ કરીને માનવતા મહેકાવી. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા સેફટી જ્યારે કે દોરાથી લોકોના ગળા કપાતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો તે મુજબ બેલ્ટ તેમજ સળિયા બાંધવાની કામગીરી, કારણ કે બાઇક ચાલકો જે બાઇક ચલાવતા હોય છે ત્યારે પતંગોના દોરાથી લોકોના ગળા કપાતા હોય છે ત્યારે સુરત શહેર આ ટ્રાફિક વિભાગ જે પોલીસ છે તે આવી એક સરસ મજાની લોક ભાગીદારીથી લોકોના જે સેફટી હોય છે તેને લઈને આ કાર્ય કરી રહી છે. ત્યારે એક કહેવામાં આવે કે સુરત શહેરમાં હર હંમેશા ભૂખ્યાને ભોજન હોય છે કે બીજી કોઈ કામગીરી હોય છે, સુરત પોલીસ હર હંમેશા કંઈક ને કંઈક લોકોની જે સેવા કરવાનો મોકો હોય છે તે છૂપતી નથી. ત્યારે આજે ટ્રાફિક પોલીસ દ્વારા વરાછા વિસ્તારમાં આ તમે જોઈ રહ્યા છો તે મુજબ સુરત શહેરના લોકોને એક સેફટીના ભાગરૂપે આવું એક કાર્ય કરવામાં આવ્યું છે અને લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે કેવી રીતે દોરીથી બચી શકાય. ત્યારે સુરત પોલીસ હર હંમેશા લોકોની આવી કંઈક ને કંઈક સેવા કરી રહી છે. સહયોગી દિવ્યેશ પરમાર સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. હાલ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે અને પતંગ રસિયાઓ પતંગની મજા માણશે. બીજા લોકો માટે સજાના રૂપે સાબિત થાય છે કારણ કે પતંગની દોરી પતંગ ચગાવવાને કારણે દૂર સુધી જાય છે. પતંગ કપાવવાથી આમ તેમ રસ્તા પર જઈને આ દોરી પડે છે. આ દોરીને કારણે રાહદારીઓના ગળા કપાવવા તેમજ અન્ય ઈજાઓ જીવલેણ સાબિત થાય છે. દર વર્ષે અનેક કિસ્સાઓ હવે સામે પણ આવે છે. આવા કિસ્સાઓ ન બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર સુરત ટ્રાફિક રિજિયન 1 દ્વારા સુરતના વરાછા વિસ્તારના ગીતાંજલિ 4 રસ્તા ખાતે લોકોને પોતાના હાથે સેફટી બેલ્ટ ગળામાં પહેરાવ્યા, સાથે જ બાઇક પર આગળ સળિયા લગાવવામાં આવ્યા જેથી પતંગની દોરી ગળા પર ન વાગે અને જીવનું જોખમ ઊભું ન થાય. સાથે જ આ કાર્યક્રમ થકી લોકોને સલામતીમાં કઈ રીતે રહેવું તે અંગે જાગૃતિ ફેલાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી. લોકડાઉનથી લઈને આજ દિન સુધી સુરત પોલીસે લોક ભાગીદારીથી અનેક લોકહિતના કામો કર્યા છે. એક તરફ લોકો પોલીસને કડક સ્વભાવે જોતા હોય પરંતુ બીજી તરફ લોકો પોલીસના હિત કાર્યો થકી પોલીસ અને લોકોની વચ્ચે રહી માનવતાના પ્રયાસો થકી પોતાની છબી અલગ બનાવવાના પ્રયાસ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરી રહી છે. તેમાં પોલીસની આવી કામગીરીને લઈને લોકો સરાહના કરી રહ્યા છે. સાથે મહિલા PSI નાના બાળકોને જે લોકો ફૂલ બાઇક પર બેસાડીને જતા હોય છે સાથે મહિલા PSI દ્વારા જે કોઈ લોકો નાના બાળકોને બાઇક પર બેસાડીને લઈને જતા હોય છે તેને સમજાવતા જોવા મળ્યા. મહિલા PSI તેમજ ટ્રાફિક જવાનો દ્વારા લોકોને સેફટી કેવી રીતે રાખવી જોઈએ તે રીતે સમજાવતા જોવા મળ્યા. ભૂતકાળના આપણા અનુભવો આપણે જોઈએ છીએ કે ટુ વ્હીલ ચાલકો જ્યારે પોતાની ટુ વ્હીલ લઈને નીકળે છે ત્યારે પતંગની દોરીના કારણે અકસ્માતો બને છે, જે બનાવ ના બને અને પબ્લિકમાં અવેરનેસ આવે એના માટે રિજન વન ટ્રાફિક શાખાના ઉપક્રમે લોકોને બાઇક ઉપર તાર બાંધવામાં આવે છે તેમાં સેફટી બેલ્ટ પણ આપવામાં આવ્યા છે જેથી ગળામાં ઇન્જરી ન થાય અને લોકો પોતાનું આ મહાપર્વ સુખ શાંતિ રૂપે ઉજવે એવી ખેવના સાથે ટ્રાફિક શાખા દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે અને વધુમાં વધુ લોકોને આ સંદેશો આપના મીડિયાના માધ્યમથી પ્રસરે એવી અમે ખેવના કરીએ છીએ. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.